हेलो विद्यार्थी मित्रों, जय श्री कृष्ण। विषय संस्कृत धोरण 10 गद्य 11 यस्य जनन तस्य मरण पाछली अपने प्रस्तावित चर्चा करिए। यस्य षष्ठी एक वचन रूप से यस्य एटले जेनो जनन તરીકે પ્રાણી પશુ પક્ષી વગેરે લેવા મળે, બરાબર? કારણ
તો પ્રદેશ અને પંતંત્રની પહેલા આ ગ્રંથ માનવામાં આવે છે જેની શરૂઆત એટલે કે કથા દ્વારા ઉપદેશ આપવાની પરંપરાની શરૂઆત કરનાર જો કોઈ હોય તો એ છે આ આર્યશુર કે જેમણે જાતક માળા એવા નામનો ગ્રંથ લખ્યો એ જાતક માળા નામના ગ્રંથમાં એમણે ત્રીજો જે પોઈન્ટ લખ્યો કે ભગવાન બુદ્ધની પૂર્વકથા જે જન્મમાં ભગવાન બુદ્ધ થઈ ગયા એટલે કે ભગવાન સ્વરૂપ એનો એને જે જન્મ મળ્યો બરાબર આપણે બધાએ જે ભગવાન સ્વરૂપે જે તે સમયના લોકોએ મળી જાય એના પૂર્વ જન્મ એટલે કે ભગવાન હતા એ જન્મ કે પણ એ ભગવાન કઈ રીતે ભાઈ બરાબર એ પૂર્વ જન્મની કથા આ ગ્રંથમાં બતાવવામાં આવી છે કે તેમાં ભગવાન બુદ્ધના પૂર્વ જન્મની કથાઓ સમજાવવામાં આવેલી છે કે ભગવાન બુદ્ધને ભગવાન બુદ્ધ કઈ રીતે મળ્યું તો કે એને પોતાના પૂર્વ જન્મમાં કેવા કેવા ધર્મ કાર્યો કર્યા હશે બરાબર કે જેના કારણે એના પછીનો જન્મ એને ભગવાન સ્વરૂપે નહોતા બરાબર તો પૂર્વના પોતાના વિવિધ જન્મોમાં ભગવાન બુદ્ધે ક્યાં અને કેવી રીતે ધર્મ કાર્ય કર્યું હતું તે વિષય વસ્તુને લક્ષ્યમાં રાખીને આ કથાઓ આ ગ્રંથમાં ઘડવામાં આવેલી છે એટલે કે પૂર્વ જન્મની કથાઓ વિશે અહીં આ ગ્રંથમાં ભગવાન બુદ્ધના પૂર્વ જન્મની કથાઓ વિશે ચર્ચા કરવામાં આવેલી છે કે એમણે પોતાના પૂર્વ જન્મમાં એવા કેવા ધર્મ કાર્યો કર્યા હશે કઈ રીતે કર્યા હશે વગેરે દ્વારા કે જેને એના પછીનો જન્મ છે એ ભગવાન સ્વરૂપે પ્રાપ્ત થયો તો એ વિષય વસ્તુ ધ્યાનમાં લઈને આ કથાઓ આ ગ્રંથમાં બતાવવામાં આવેલી છે એ પછી પણ અનેક ઘણું સંસ્કૃત સાહિત્ય કથા સાહિત્ય બતાવવામાં આવ્યું અને હાલમાં પણ આવા કથા સાહિત્યમાં અનેક પ્રકારે આપણને સતત વૃદ્ધિ થતી જોવા મળે છે બીજું કે હવે આપણે પાઠ તરફ આગળ વધીએ કે પાત્રનું નામકરણ ગુણ અને કર્મના આધારે આ પાઠમાં જે પાત્ર બતાવવામાં આવ્યા છે મિત્રો કે એનું નામ ઈ જે પ્રકારના કર્મ કરે છે એનામાં જે પ્રકારના ગુણ છે ઈ પ્રકારે પહેલાના સમયમાં બતાવવામાં આવતું બરાબર ઈ એક સંસ્કૃત કથાઓની વિશેષતા છે સંસ્કૃત ભાષાની જે કથા સાહિત્ય છે એની એ વિશેષતા બતાવવામાં આવી છે કે એમાં પાત્રનું જે નામકરણ હોય છે ઈ પાત્રના કર્મ કે ગુણને વ્યક્ત કરતું હોય છે અને ઈ પાત્રના ચરિત્ર નહીં વર્ણન હોય છે તો જે પ્રકારના મનુષ્યમાં ગુણ છે જે પ્રકારના મનુષ્યના કર્મ છે એ પ્રકારે એનું નામ બતાવવામાં આવતું હોય છે પ્રસ્તુત કથામાં બે પાત્ર બતાવવામાં આવ્યા છે જેમાં પહેલું પાત્ર છે વિતરાસ અને બીજું પાત્ર છે કૃતનાથ બરાબર શબ્દસ એનો આપણે આગળ અર્થ જોઈએ કે વિતરાસ દ્વારા અનેક લોકોને
બોધ ધરાવતો હોય એવો નાથ છે કે જે પુત્રનીતિનો સ્વામી છે. નિતદાસ જે છે પોતાના નામ પ્રમાણે પૈસાનો ગુલામ છે અને એને આ પાઠમાં એક લોભી અને લાલચી તરીકે પ્રસ્તુત કરવામાં આવેલો છે. જ્યારે બીજું જે પાત્ર છે કુટના રંગ ઈ પોતાના નામ પ્રમાણે કૂટનીતિ દ્વારા કોઈને પણ બરાબર એટલે કે આ પાઠની વાત કરીએ પાઠમાં જો વિવિધ રાસને પાઠ બનાવનાર પાત્ર તરીકે રજૂ કરવામાં આવે છે તો આ કુટના અને વિતદાસ આ બે પાત્ર ને અહીંયા પ્રસ્તુત કરવામાં આવેલા છે. આગળ કીધું કે લોભ વાપસ કારણ એક શુદ્ધિ છે બરાબર. એ શક્તિ અનુસાર જો આપણે વાત કરીએ તો લોભ છે એ અનેક પાપોનું મૂળ બતાવવામાં આવ્યું છે બરાબર. એ લોભ આપણને અનેક પ્રકારના પાપ કરાવે છે. લોભ આપસ્ય કારણ એટલે કે લોભને પાપનું કારણ ગણવામાં આવેલું છે. કારણ કે લોભ એ એવી બાબત છે કે જુદી જુદી રીતે આપણને અનેક પ્રકારે પાપ કરાવે છે અને આપણને અનેક પ્રકારના દુઃખ તથા હાનિ પહોંચાડે છે. લોભને કારણે અનેક પ્રકારના કષ્ટ આપણે સહન કરવા પડે છે. તો એ બાબત આપણને આ કથા ઉપરથી સમજવાની છે. આગળ પાત્રની આપણે થોડી ચર્ચા કરીએ કે જેમાં વિતદાસ છે એ અતિશય ધનાઢ્ય વ્યક્તિ બતાવવામાં આવ્યો છે બરાબર. ખૂબ જ પૈસાદાર વ્યક્તિ છે પણ સાથે સાથે કેવો બતાવવામાં આવ્યો તો કે લોભી બતાવવામાં આવ્યો છે બરાબર. પૈસાવાળો છે પણ સ્વભાવ એવો છે બરાબર પોતે લોભી તરીકે પ્રસ્તુત કરવામાં આવ્યો છે. આ કૃતના અને વિતદાસ બંને મિત્રો પાડોશી છે બરાબર. બંને બાજુ બાજુમાં રહે છે. હવે પાડોશમાં આપણે લેવડ દેવડ કંઈક ને કંઈક નાની મોટી લેવડ દેવડનો આપણે સંબંધ હોય જ છે એમ. અહીંયા કૃતદાસ અને વિતના વિતદાસ અને કૃતનાથને પણ આવો સંબંધ હોય છે. અતિશય ધનાઢ્ય એવો વિતદાસ છે. બહુ જાવ જલાલી વાળું એનું ઘર હોય છે બરાબર. અનેક વસ્તુઓ એની પાસે હોય છે છતાં પણ એ લોભી તરીકે પ્રસ્તુત કરવામાં આવેલો છે બરાબર. પોતે વાણીઓ છે બરાબર. અને કુટનાથ છે એ એનો પાડોશ છે એનો મિત્ર છે. એક દિવસ કુટનાથ વિચારે છે કે આપણી પાસે આટલું બધું ધન છે એટલું બધું બધી વસ્તુઓ છે છતાં પણ આ કેમ અતિશય લોભી છે. કુટનાથ છે એ પોતાની કુટનીતિ વાપરીને આ પોતાનો જે મિત્ર છે વૃદ્ધદાસ એને એક ઉદાહરણ કે સમજાવટ કરાવવા માંગે છે બરાબર. એને કોઈ પણ ઉપાય આ એનો લોભ દૂર થાય એવી એની સાથે વાત પ્રસ્તુત કરવા માંગે છે. આવું વિચારીને એક દિવસ કૃતનાથ છે એ વિતદાસને ઘરે જાય છે અને વિતદાસને ઘરે જઈને એને કીધું કે હે મિત્ર આવતીકાલે મારી ઘરે નાનો એવો પ્રસંગ છે. ઘણા બધા અતિથિઓ મહેમાનો આવવાના છે એટલા માટે મારા ઘરમાં એટલા બધા પૂરતા વાસણો નથી બરાબર. એ મહેમાનો માટે જઈ જાય તો તમારી ઘરે ઘણા બધા વાસણો છે તો તમે મને તમારા વાસણો એક બે દિવસ પૂરતા આપો. હવે વિદ્યાદાસ એનો મિત્ર છે બે મિત્ર છે મિત્રતામાં ના પડાય કે બરાબર. એટલે વિદ્યાદાસ પોતે એને કુટનાથને જોઈતા વાસણો આપે છે બરાબર. એ વાસણો લીધા
સમજાવતા આપણને બોધ સ્વરૂપે આમાં સમજાવવામાં આવ્યો છે.
બરાબર એ વાતને આપણે સસ્પેન્સ રાખીએ, પાઠ ભણશું ત્યારે આગળ જોઈએ. પ્રસ્તાવનાની ચર્ચા આપણે ક્રમશઃ જોઈ, હવે શબ્દશ આપણે આગળ પાઠ જોઈએ. સ્તુ જય શ્રી કૃષ્ણ.